નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરતા હતા સંખ્યાત્મક ગુણધર્મોની, અને સંખ્યાત્મક ગુણધર્મોની આપણે અંદર જોયું હતું. સંખ્યાત્મક ગુણધર્મમાં આપણે પહેલો ગુણધર્મ જોયો હતો બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બાષ્પ દબાણમાં થતો જે સાપેક્ષ ઘટાડો હતો એની અંદર આપણે વાત કરી હતી કે શુદ્ધ દ્રાવક કરતાં જે દ્રાવણ બનશે એનું બાષ્પ દબાણ ઘટેલું હતું, અને આ જે બાષ્પ દબાણમાં જે ઘટાડો હતો એ દ્રાવ્યના જે મોલ અંશ હતા એના સમપ્રમાણમાં આવતા હતા. અને એને રિલેટેડ આપણે થિયરી, એને લગતા એક્ઝામ્પલ એની અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ગયા. હવે એવો જ એક બીજો અગત્યનો સંખ્યાત્મક ગુણધર્મ જોવાનો. બીજો ગુણધર્મ જે સંખ્યાત્મક જોઈએ તેની અંદર ઉત્કલન બિંદુનું ઉન્નયન. ઉત્કલન બિંદુનું ઉન્નયન મતલબ કે ઉત્કલન બિંદુમાં થતો જે વધારો હતો અહીંયા પણ આ ગુણધર્મમાં લાગુ પડશે. શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ હતું એ વધેલું માલુમ પડતું હતું, એટલે કે શુદ્ધ દ્રાવક કરતા જે દ્રાવણ બન્યું હશે એનું ઉત્કલન બિંદુ વધારે જોવા મળતું હતું. તો કેટલું વધારે જોવા મળતું હતું, આવું કેમ થયું, એ બધી આ વસ્તુ થિયરીમાં આની અંદર વાત કરવાની છે. એટલે પહેલાં તો પ્રશ્ન સમજમાં આવવો જોઈએ ઉત્કલન બિંદુનું ઉન્નયન. ઉત્કલન બિંદુનું ઉન્નયન મતલબ કે જે ઉત્કલન બિંદુમાં થતો વધારો હતો કોના કરતા વધારો હતો, તો જે શુદ્ધ દ્રાવક હશે. ઉદાહરણ લઈએ તો શુદ્ધ દ્રાવક કઈ, તો પાણી હશે. તેના કરતા જે પાણીનું પાણીમાં કોઈનું દ્રાવણ બનાવેલું હોય, મતલબ કે દાખલા તરીકે ખાંડ પાણીમાં ઓગાળેલી હોય, ગ્લુકોઝ પાણીમાં ઓગાળેલું હોય, તો આ જે ગ્લુકોઝનું દ્રાવણ હશે, ખાંડનું દ્રાવણ હશે, એનું જે ઉત્કલન બિંદુ હશે એટલું શુદ્ધ પાણી લીધું હશે. તેના કરતા પેલા ખાંડના દ્રાવણ, ગ્લુકોઝના દ્રાવણ એની ઉત્કલન બિંદુની અંદર વધારો જોવા મળ્યો હશે. અને ઉત્કલન બિંદુમાં જે વધારો જોવા મળતો હતો એને કહેવાતું હતું ઉત્કલન બિંદુનું ઉન્નયન. કોઈ તો બીજો સાદો શબ્દ વાપરીએ તો કે ઉત્કલન બિંદુમાં થતો વધારો. હવે એ થિયરીની આપણે શરૂઆત કરીએ તો ઉત્કલન બિંદુનું ઉન્નયનમાં કેટલી વસ્તુ ધ્યાનમાં આપણે રાખવી પડશે તેની વાત. હવે પહેલો તો પ્રશ્ન થશે કે જે પ્રવાહીનું બાષ્પ દબાણ હશે, પ્રવાહીનું બાષ્પ દબાણ તાપમાનના વધારા સાથે વધે. આ એક વાત ખાસ નોંધવા જેવી હતી કે કોઈ બી પ્રવાહી હશે એના પહેલા આગળની વાત થોડી યાદ કરી લઈએ કે બાષ્પ દબાણ આપણે કોને કીધેલું. બાષ્પ દબાણ આપણે કીધેલું કે જે સંતુલનની સ્થિતિ હશે, પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થતું હોય, બાષ્પમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હોય, એ વખતે જે બાષ્પના અણુ હશે એને જે પ્રવાહીની સપાટી ઉપર દબાણ લાગુ પાડ્યું હતું એ દબાણને આપણે કહેતા હતા બાષ્પ દબાણ. તો આ જે બાષ્પ દબાણ હશે એ બાષ્પ દબાણ હતું, એ પ્રવાહીનું બાષ્પ દબાણ જે હશે તાપમાનના વધારા સાથે વધે. હવે આવું કેમ, તો સીધી વસ્તુ છે કે જેમ તાપમાન વધવાનું કોઈ પણ પ્રવાહી માટે, તાપમાન વધશે એમ એ પ્રવાહીમાંથી બાષ્પ કેવી બનવાની, વધુ બનવાની. એટલે તાપમાનના વધારા સાથે બાષ્પ દબાણ તો વધતું હતું. એટલે એક આ સીધો સંબંધ જાણી દો કે પ્રવાહીનું બાષ્પ દબાણ કોઈ બીનું હોય એ તાપમાનના વધારા સાથે વધે. પણ આવું કેમ, તો સીધી વાત કે તાપમાન વધે એમ બાષ્પ બનવાની શરૂઆત કેવી થશે, વધારે થશે, બાષ્પ વધુ બનશે એટલી. હવે એના પછી એક બીજી વાત કે ઉત્કલન બિંદુ કોને કહેવું. ઉત્કલન બિંદુ મતલબ કે જેને આપણે કહેતા હતા બોઇલિંગ પોઈન્ટ, અંગ્રેજીમાં એના માટે શબ્દ વપરાશે કે બોઇલિંગ પોઈન્ટ. તો ઉત્કલન બિંદુ કે બોઇલિંગ પોઈન્ટ કોને કહી. અત્યાર સુધી તમે ઉત્કલન બિંદુ માટે જે દાખલા તરીકે વ્યાખ્યામાં સાંભળી હશે, કો તો તમે ઉત્કલન બિંદુ વિશે જે સમજ્યા હશો, આપણને એટલો ખ્યાલ છે કે ઉત્કલન બિંદુ આપણે કહીએ કે જે તાપમાને પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે, એટલે જે તાપમાને પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે તેને આપણે તેનું ઉત્કલન બિંદુ કહેતા હતા. હવે દાખલા તરીકે આપણે પાણી માટે જ લઈ લઈએ, તો પાણી માટે આપણે કહીએ 373 કેલ્વિન, કોતરાન સેલ્સિયસ સ્થિતિમાં કહેતા હતા 100 અંશ સેલ્સિયસ, કે પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ છે. મતલબ કે પાણી 100 અંશ સેલ્સિયસે ઉકળવાની શરૂઆત કરશે. હજી બીજા શબ્દોમાં કહીએ તો કે 100 અંશ સેલ્સિયસ તાપમાને પાણીમાંથી પાણીની બાષ્પ બનવાની શરૂઆત થતી હશે. તો આને આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા અત્યાર સુધી આપણે જે સમજેલા તેની વાત કરી. એક્ઝેક્ટ ઉત્કલન બિંદુની જો વ્યાખ્યા કેવી હોય, તો જે તાપમાને કોઈ પણ પ્રવાહી, એકલા પાણી માટે જ નહીં પણ જે તાપમાને કોઈ પણ પ્રવાહી લીધું હોય એનું જે આપણે આ બાષ્પ દબાણ માપીએ છીએ એ બાષ્પ દબાણ એક વાતાવરણ દબાણ જેટલું થાય,
મતલબ કે જે વાતાવરણનું દબાણ હશે એટલું જે પ્રવાહીનું બાષ્પ દબાણ થાય ત્યારે જે તાપમાન નોંધ્યું હશે એ તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહેવાય. મતલબ કે વાતાવરણનું દબાણ અને જે પ્રવાહી લીધું હશે એનું બાષ્પ દબાણ બંને સરખા થાય એ વખતે કેટલું તાપમાન હશે એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહેવામાં આવ્યું. એટલે હવે ઉત્કલન બિંદુની એક્ઝેક્ટ વ્યાખ્યા અત્યાર સુધી આપણે સીધી જે સમજેલ હોય કે જે તાપમાને પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે એને આપણે ઉત્કલન બિંદુ કહેતા. અત્યાર સુધી માટે એ વ્યાખ્યા બરાબર હતી, પણ હવે એની એક્ઝેક્ટ વ્યાખ્યા, જે તાપમાને કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ, એટલે આપણે ખાંડનું દ્રાવણ લીધું હોય તો એનું બાષ્પ દબાણ, અને એ બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય, એટલે એ વખતે જે વાતાવરણનું દબાણ મતલબ કે એક વાતાવરણ દબાણ આપણે લઈએ છીએ તો એ વાતાવરણ દબાણ જેટલું થાય તો એ તાપમાનને એનું શું કહેવામાં આવતું હતું, ઉત્કલન બિંદુ કહેવામાં આવતું. ઉદાહરણ અહીંયા પાણીનું જ લીધેલું છે કે પાણી માટે ઉત્કલન બિંદુ આપણે કહીએ છીએ. પાણીનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન હતું, તો આ પાણીનું તાપમાન ઉત્કલન બિંદુ જે કહીએ 373.15 કેલ્વિન. 373.15 કેલ્વિન મતલબ પાણી જે 373.15 કેલ્વિને જ્યારે ઉકળતું હશે ત્યારે એનું જે બાષ્પ દબાણ હશે પાણીનું એ વાતાવરણના દબાણ જેટલું, એક વાતાવરણ દબાણ જેટલું એનું બાષ્પ દબાણ હશે. કાં તો આપણે પાણી માટે કહીએ તો 100 અંશ સેલ્સિયસ તાપમાન, કારણ કે પાણીનું ઉત્કલન બિંદુ આપણે 100 અંશ સેલ્સિયસ એટલું કીધેલું, એટલે કે 100 અંશ સેલ્સિયસે પાણીનું જે બાષ્પ દબાણ હશે એ એક વાતાવરણ દબાણ જેટલું થશે. અને આ એક વાતાવરણ દબાણ જેટલું થાય ત્યારે જે તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહેવાય. એટલે કે પાણી માટે આ એક વાતાવરણ દબાણ થવા માટેનું જે ટેમ્પરેચર હતું એ કેટલું હતું, 100 અંશ સેલ્સિયસ હતું. એટલે આ વ્યાખ્યા આપણે જોઈ હજી ઉત્કલન બિંદુની. હવે બીજી વાત આવશે ઉત્કલન બિંદુનું ઉન્નયન. તો ઉત્કલન બિંદુનું ઉન્નયન વસ્તુ અલગ છે, ઉત્કલન બિંદુ અલગ છે. ઉત્કલન બિંદુ માટે આપણે સિમ્બોલ વાપરશું ડીબી એકલો વાપરશું, એટલે સોરી ઉત્કલન બિંદુનું ઉન્નયન એટલે ડેલ્ટા ટી જે ઉત્કલન બિંદુનો વધારો હશે, અને એકલું ઉત્કલન બિંદુ માટે વાપરશો તો આના માટે સિમ્બોલ વપરાશે ટીબી. મતલબ કે એનું જે બોઇલિંગ પોઈન્ટ હશે, બોઇલિંગ ટેમ્પરેચર જે હશે, એટલે બોઇલિંગ ઉપરથી આપણે બી સિમ્બોલ લીધેલો છે. એટલે ઉત્કલન બિંદુ પહેલાં આપણે કમ્પ્લીટ સમજી લીધું, હવે આપણે જોઈશું ઉત્કલન બિંદુમાં વધારો શું હશે. હવે આ જ બંને વસ્તુ પહેલાં તો એકવાર એક ઉદાહરણથી આપણે કમ્પ્લીટ સમજીએ. ઉદાહરણથી સમજીએ કે દાખલા તરીકે આપણે એક પાત્ર લીધેલું છે, પાત્રમાં આપણે પાણી લઈએ છીએ અને આ પાત્ર આપણે લીધેલું છે બંધ પાત્ર, બીજું પાત્ર લીધેલું છે એની અંદર બીજા પાત્રની અંદર આપણે ખાંડનું દ્રાવણ લઈએ છીએ, એટલે કે ખાંડ પ્લસ પાણી, અને આ ખાંડ પ્લસ પાણી મતલબ કે ખાંડનું દ્રાવણ, અને અહીંયા આપણે લીધેલું છે ફક્ત પાણી. સંતુલનની સ્થિતિ હોત તો આપણે એકલું બંધ પાત્ર લીધેલું હોત, અહીંયા આપણે વાતાવરણના દબાણ જેટલું લેવાનું છે માટે અત્યારે આપણે ખુલ્લું પાત્ર, કેમ કે આ જ વસ્તુ જ્યારે આપણે સંતુલનમાં સમજાવીએ ત્યારે આપણે બંધ પાત્ર લઈએ, બંધ પાત્રની અંદર બંનેનો વેગ પાણીમાંથી બાષ્પ બનવાનો, બાષ્પમાંથી પાણી બનવાનો વેગ બંને સરખું થવા દઈએ. હવે આપણે દાખલા તરીકે પહેલા પાત્રની અંદર ફક્ત પાણી લીધેલું છે, આ પાણી લીધેલું છે મતલબ કે જે પાણીનો ને જથ્થો લેવાનો બંનેમાં આપણે સરખો લેવાનો. આ પાત્રની અંદર જે આપણે પાણી લઈએ છીએ દાખલા તરીકે 500 ml પાણી અહીંયા લીધેલું હોય, હવે અહીંયા જે પાણી લીધેલું છે પાણીમાંથી આપણે ધીમે ધીમે એને અમુક ટેમ્પરેચર તાપમાન આપતા જઈએ છીએ, પાણીમાંથી જેમ જેમ ટેમ્પરેચર આપતા જઈએ છીએ એમ એમ પાણીમાંથી એની બાષ્પ બનવાની શરૂઆત થતી જશે, એટલે ધીમે ધીમે પાણીમાંથી શું બનશે એની બાષ્પ બનશે. જેમ જેમ ટેમ્પરેચર વધશે શરૂઆતમાં આપણે 25 ડિગ્રી 30 ડિગ્રી એમ તાપમાન વધતું જશે, પાણી જ્યારે ઉકળશે ત્યારે એનું જે આપણે કેલ્વિનમાં કહીએ તો 373.15 કેલ્વિને પહોંચે, કાં તો સેલ્સિયસમાં કહીએ તો કે 100 અંશ સેલ્સિયસ તાપમાને પહોંચશે પાણી. 100 અંશ સેલ્સિયસ તાપમાને પાણી હવે શું કરશે, ઉકળવાની શરૂઆત કરશે. પણ આ વખતે જો એનું આપણે બાષ્પ દબાણ માપવામાં આવે તો વાતાવરણનું જે બાષ્પ દબાણ હશે અને આ જે પાણીનું બાષ્પ દબાણ હશે એ બંને સરખું હશે, અને સરખું પણ કેટલું હશે, એક વાતાવરણ દબાણ જેટલું, એટલે ક્યારે ફક્ત એકલું પાણી લીધેલું હશે ત્યારની વાતે કે પાણી શુદ્ધ લીધેલું હશે, શુદ્ધ પાણીનું આપણે ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ કીધેલું,
અને આ સોન સેલ્સિયસ તાપમાન હશે ત્યારે પાણીમાંથી ની બાષ્પ બનશે, પણ આ વખતે જો એનું બાષ્પ દબાણ આપણે માપેલું હશે તો આ બાષ્પ દબાણ 100 સેલ્સિયસ તાપમાને વાતાવરણનું જે બાષ્પ દબાણ હશે એના જેટલું થશે. એના જેટલું મતલબ કે એક વાતાવરણ દબાણ જેટલું થશે. એટલે એનું દબાણ એક વાતાવરણ મપાય, એટલે કે વાતાવરણના દબાણ જેટલું જ જો પાણીનું બાષ્પ દબાણ થાય તો એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહેવાય. આ થઈ વાત શુદ્ધ પાણી. હવે જો આપણે પાણીની અંદર ખાંડ ઓગાળી લઈએ, મતલબ કે ખાંડ પ્લસ પાણી લીધો, જથ્થો આપણે એકનો એકતો જ રાખીએ પણ એમાં આપણે ખાંડ ઓગાળેલી છે, અને આપણે જાણીએ પ્રમાણે ખાંડ કેવો પદાર્થ હતો? અબાષ્પશીલ ઘન પદાર્થ. એટલે જે દ્રાવ્ય આપણે અંદર ઉમેરેલો એ અબાષ્પશીલ હશે. હવે સીધી વાત એ કે જ્યારે ખાંડ પાણીમાં ઓગાળેલી હશે ત્યારે ખાંડના અણુઓ પાણીના અણુઓને શું ધરાવતા હશે? થોડું આકર્ષણ ધરાવતા હશે, કેમ કે એમાં ઓગળેલ છે. દ્રાવ્ય અને ધારાવકના અણુ વચ્ચે આકર્ષણ હોવાનું. હવે પાણી દાખલા તરીકે 100 સેલ્સિયસ તાપમાને ઉકળવાની શરૂઆત કરે, મતલબ કે 100 સેલ્સિયસ તાપમાને એનું જે બાષ્પ દબાણ હતું એક વાતાવરણ થતું, પણ જો તમે ખાંડનું દ્રાવણ લેશો, ખાંડ અંદર થોડી ઉમેરેલી હોય તો આના કરતાં આમાં વાતાવરણ દબાણ એનું, કેમ કે આપણે ઉત્કલન બિંદુ માપવું હોય તો ઉત્કલન બિંદુ માપવું હોય તો આનું પણ તમારે દબાણ એક વાતાવરણ દબાણ જેટલું કરવું પડે આ પાત્રનું. પણ આના કરતા આની અંદર આ જો 100 સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણ પ્રાપ્ત કરતું હોય તો તમે અંદર ખાંડ ઓગાળેલી હશે, તો ખાંડ ઓગાળેલી હોય તો એટલી બાષ્પ એની ઓછી બનવા દે ખાંડના અણુ, એટલે તમારે એટલી જ એક વાતાવરણ દબાણ પ્રાપ્ત કરવા માટે એક વાતાવરણ દબાણ પ્રાપ્ત કરવા માટે એને થોડું આનાથી વધારે ઉકાળવું પડે, અને આનાથી થોડું વધારે ઉકાળવું પડશે. મતલબ આ દાખલા તરીકે 100 સેલ્સિયસ એક વાતાવરણ દબાણ પ્રાપ્ત કરશે તો આની અંદર તમારે દાખલા તરીકે 101.101 સેલ્સિયસ જેટલું જ એક ડિગ્રી કદાચ વધારે તાપમાન આવે તો આના કરતાં એક ડિગ્રી તાપમાને તમારે વધારે આપવું પડશે, તો આના કરતાં આના ઉત્કલન બિંદુમાં કેટલો એક ડિગ્રીનો વધારો કહેવાય. એટલે આ જે એક ડિગ્રીનો વધારો હતો એને કહેવાતું હતું ઉત્કલન બિંદુમાં વધારો. એટલે કે શુદ્ધ દ્રાવક કરતાં તમે જો દ્રાવણ લીધેલું હશે તો શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે આવશે. અહીંયા શુદ્ધ દ્રાવકનું 100 સેલ્સિયસ હતું, તો તમે ખાંડ ઓગાળીને જો એનું દ્રાવણ લીધું તો એનું ઉત્કલન બિંદુ 101 સેલ્સિયસ હતું, મતલબ 100 કરતાં એક ડિગ્રી તાપમાન તો તમે વધાર્યું, એટલે એક ડિગ્રી તાપમાન તો વધારે આપવું પડ્યું. કેમ આપવું પડ્યું? એનું કારણ કે આમાં ખાંડના અણુ દ્રાવ્ય થયેલા હતા અને પાણીના અણુ જોડે એટલે આકર્ષાયેલા હશે તો એટલી પાણીના બાષ્પ જે હશે આના કરતાં એટલી ઝડપથી બનશે નહીં, એટલે થોડું એ તાપમાન તમારે એને વધારે આપો ત્યારે વાતાવરણ દબાણ એક વાતાવરણ દબાણ પ્રાપ્ત કરે. એટલે આના કરતાં જે આમાં ઉત્કલન બિંદુમાં જે વધારે ટેમ્પરેચર આપ્યું એને કહેવાતું ઉત્કલન બિંદુમાં વધારો. એટલે આની અંદર ખાસ જો આપણે એકલા શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ હશે એને કહીએ TB0 વડે, અને જે દ્રાવણનું બાષ્પ દબાણ જે ટેમ્પરેચર હતું ઉત્કલન બિંદુ એને કહીએ TB. ફરીથી જે આપણે શુદ્ધ દ્રાવક હતો એનું ઉત્કલન બિંદુને TB0 કહીએ, જે દ્રાવણ હતું એના ઉત્કલન બિંદુને TB કહીએ, તો જે ઉત્કલન બિંદુમાં થતો વધારો હશે ΔTB. આ ΔTB વધારમાંથી ઓછું બાદ થાય અને સૂત્ર લખાશે TB માઇનસ TB0. એટલે ફરીથી આખી વસ્તુ ઉદાહરણ સહિત સમજવા જેવી કે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણ જે હશે એની બાષ્પ એ જ ટેમ્પરેચરે થોડી ઓછી બનેલી હશે, અને જો બંનેને સરખું વાતાવરણ દબાણ મતલબ કે જે વાતાવરણનું દબાણ એક વાતાવરણ દબાણ જે કહીએ એટલું પ્રાપ્ત કરવું હોય તો શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણની અંદર આપણે તાપમાન વધુ આપવું પડે, અને તાપમાન જે વધુ આપ્યું એને જ કહેવાતો હતો ઉત્કલન બિંદુનો વધારો, ઉત્કલન બિંદુ ઉન્નયન. હવે એની કમ્પ્લીટ વ્યાખ્યા લખીશું. ઉત્કલન બિંદુ ઉન્નયન કતો ΔTB શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણનું ઉત્કલન બિંદુ, શુદ્ધ દ્રાવક કરતા એટલે પાણી, એના કરતા એના દ્રાવણનું એટલે આ રીતે ખાંડ કે કોઈનું બી દ્રાવણ લીધેલું હોય તો એનું ઉત્કલન બિંદુ વધારે હોય છે, કારણ કે દ્રાવ્યના અણુના કારણે એટલી બાષ્પ ઓછી બનશે, અને એટલી બાષ્પ ઓછી બની હોય તો બાષ્પ દબાણ એક વાતાવરણ જલ્દી પ્રાપ્ત ના થાય એટલું ટેમ્પરેચર વધારે આપવું પડે, તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં જે વધારો થયો આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાશે, ΔTB વડે દર્શાવાશે. ટીબી એકલું લખેલું હશે તો ઉત્કલન બિંદુ હશે, ΔTB મતલબ ઉત્કલન બિંદુમાં વધારો,
અને ડેલ્ટા ટીવી નું સૂત્ર ડેલ્ટા ટીવી બરાબર ટીવી માઇનસ ટીવી ઝીરો, જ્યાં ટીવી એટલે દ્રાવણ નું ઉત્કલન બિંદુ હશે, ટીવી ઝીરો જે શુદ્ધ દ્રાવક હતું એનું ઉત્કલન બિંદુ હશે. તો પહેલા વિદ્યાર્થી મિત્રો આટલી બે વ્યાખ્યાઓ લખી દેજો. હવે જોઈએ કે ઉત્કલન બિંદુમાં થતો આ જે વધારો હતો, ઉત્કલન બિંદુમાં થતો વધારો જો આપણે માપવો હોય તો એ કઈ રીતે માપી શકતા હતા? તો ઉત્કલન બિંદુમાં જે થતો વધારો છે ડેલ્ટા ટીવી, ડેલ્ટા ટીવી ચલે છે સ્મોલ એમ, મતલબ કે ડેલ્ટા ટીવી ઉત્કલન બિંદુમાં થતો જે વધારો હશે એ એની અંદર એક કિલોગ્રામ દ્રાવકમાં જે દ્રાવ્ય થયેલા મોલ હશે એના સમપ્રમાણમાં, મતલબ કે એની મોલારિટીના સમપ્રમાણમાં હતો. એટલે અહીંયા ડેલ્ટા ટીવી ઉત્કલન બિંદુમાં થતો જે વધારો હશે એ મોલારિટીના સમપ્રમાણમાં હશે. પણ આપણે જાણીએ છીએ એ પ્રમાણે મોલારિટી આપણે કોને કહેતા? તો મોલારિટી કહેતા એક કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થયેલ મોલની સંખ્યા. એટલે એક કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થયેલ મોલની સંખ્યા એને આપણે કીધેલું મોલારિટી. તો ગાણિતિક રીતે આપણે આ સૂત્રને જો દર્શાવવું હોય તો ડેલ્ટા ટીવી ચલે છે લખતા હતા આપણે સ્મોલ એમ, ચલે છે નું નિશાન દૂર કરશો ત્યારે આપણે મૂકતા ડેલ્ટા ટીવી બરાબર કેબી ઇન્ટુ સ્મોલ એમ. હવે અહીંયા જે કેબી મળે છે કેબી ને કહેવાતો તો મોલર ઉન્નયન અચળાંક. મોલર ઉન્નયન અચળાંક કોને કીધો? તો એક કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા જે દ્રાવ્યની મોલની સંખ્યા હશે એના માટે આપણે શબ્દ મોલર ઉન્નયન અચળાંક વાપરીશું. એટલે ડેલ્ટા ટીવી બરાબર કેબી ઇન્ટુ સ્મોલ એમ, એટલે અહીંયા જેને અચળાંક હશે એ કેબી કહેવાતો હતો, કેબી માટે શબ્દ વપરાશે મોલર ઉન્નયન અચળાંક. હવે આગળ એનું સાદુરૂપ આપીશું તો ડેલ્ટા ટીવી બરાબર કેબી, મોલારિટીનું સૂત્ર આપણને ખબર છે, 1000 × દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનું વજન જે ગ્રામમાં હતા એને આપણે દર્શાવતા W2 વડે, ભાગ્યા અણુભાર M2 × W1. આ W1 એટલે આપણે એને લખેલું દ્રાવકનું વજન ગ્રામમાં. લા એના ઉપરથી સૂત્ર દ્રાવકનું વજન ગ્રામમાં તેને દર્શાવશું W1 વડે. એટલે મેથડ આપણે જે દાખલા ગણવા હશે એના માટેનું આપણને સૂત્ર મળશે ડેલ્ટા ટીવી બરાબર KB × 1000 દ્રાવ્યનું વજન ગ્રામમાં, એટલે W2 ભાગ્યા M2 × દ્રાવકનું વજન, એટલે દ્રાવકનું વજનને આપણે દર્શાવતા હતા W1 પર. અને આ સૂત્રની મદદથી આપણે ઉત્કલન બિંદુમાં થતો જે વધારો હશે તે ગણી શકતા. એની અંદરથી મોલર ઉન્નયન અચળાંકની ગણતરીના બી એક્ઝામ્પલ પૂછાય છે. એટલે આ સૂત્રને ખાસ દાખલા માટે તમારે ગણતરી માટે ધ્યાનમાં રાખવું. તો આટલું સૂત્રની તારવણી ખાસ નોંધી લેવી. એના પછી આ જ વસ્તુને આપણે દર્શાવીએ આલેખ વડે. આલેખ વડે જ્યારે આ વસ્તુની ચર્ચા કરી ત્યારે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોર્યો, અને બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરતા હતા ત્યારે, હવે દાખલા તરીકે આ જે એક્સ અક્ષ ઉપર આપણે ટેમ્પરેચર લીધું, વાય અક્ષ ઉપર આપણે બાષ્પ દબાણ લીધું. એક વાતાવરણ દબાણ જે કહીએ, એક વાતાવરણ દબાણ પહેલી અહીંયા જે ગ્રાફમાં આપણે લીટી બતાવી દ્રાવક માટે વપરાય, એટલે તમે આ બાજુ પાણી માટેની છાલ વાત કરતા હોય તો અહીંયા દાખલા તરીકે 100 °C તાપમાન હશે ત્યારે પાણી એક વાતાવરણ દબાણ પ્રાપ્ત કરશે. પણ આ જ વસ્તુ જો પાણીમાં કોઈ ખાંડ, ગ્લુકોઝ એવું અગાળી ખાંડનું દ્રાવણ કે એ વસ્તુ લીધેલી છે, મતલબ કે અહીંયા 100 °C તાપમાન તમે પાણી લીધું હોય તો એ વખતે આટલે એક વાતાવરણ દબાણ પ્રાપ્ત કરે. પણ તમે જો ખાંડનું દ્રાવણ લો છો, મતલબ પાણી તો શુદ્ધ દ્રાવક હતું પણ એના બદલે જો ખાંડનું દ્રાવણ લીધેલું હોય તો તમારે 100 °C કરતાં બી ટેમ્પરેચર થોડું વધે દ્રાવણ માટે, અને દ્રાવણ માટે ટેમ્પરેચર વધે તો અહીંયા 100 હોય તો અહીંયા લગભગ 102 °C જેવી વસ્તુ. તો શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન લીધું 100 પેલું એક વાતાવરણ દબાણ પ્રાપ્ત કરતું હતું, આ 102 ડિગ્રીએ એક વાતાવરણ દબાણ પ્રાપ્ત કરે. તો મતલબ 102 - 100 મતલબ કે જે 2 ડિગ્રી હતી એ તો ઉત્કલન બિંદુમાં થયેલો વધારો કહેવાય. એટલે ટૂંકમાં આપણે તો ઉત્કલન બિંદુ કોને કહેવાનું? કોઈ પણ પ્રવાહી હોય, શુદ્ધ દ્રાવક હોય કે કોઈ બીનું દ્રાવણ હશે, એ જ્યારે એક વાતાવરણ દબાણ પ્રાપ્ત કરે, એક વાતાવરણ મતલબ કે 1.012 કહેતા હતા આપણે એટલું દબાણ એનું બાષ્પ દબાણ પ્રાપ્ત કરે
એ વખતે જે એનું ટેમ્પરેચર હોય એ આપણે એનું ઉત્કલન બિંદુ કીધું. અને અહીંયા ખાસ જે કહીએ કે પાણી શુદ્ધ દ્રાવક હશે, પાણી લીધું હોય તો એ 100 સેલ્સિયસ એક વાતાવરણ દબાણ પ્રાપ્ત, પણ જો ખાંડનું ગ્લુકોઝનું એવું કોઈ દ્રાવણ હોય તો 102 પ્રાપ્ત કરે. શુદ્ધ પ્રાણી પાણીનું જે બાષ્પ દબાણ એક વાતાવરણ પ્રાપ્ત કર્યું એ વખતેનું ટેમ્પરેચર ને ટીબી 0 વડે બતાવે. તો પેલા દ્રાવણનું આપણે ટીબી વડે બતાવે. તો અહીંયા આટલો ઉત્કલન બિંદુમાં જે વધારો થયો, ઉત્કલન બિંદુમાં થતા વધારાને ડેલ્ટા ટીબી વડે દર્શાય. અને ફરીથી એ સૂત્ર ડેલ્ટા ટીબી જોઈતું હોય તો ટીબી માઇનસ ટીબી 0 કરવું પડે. દાખલામાં ગણતરીમાં કોઈ વાર આ સૂત્ર પણ ખબર પડવી જોઈએ. પણ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધેલું જોવા મળતું હતું, અને ઉત્કલન બિંદુનો આ જ વધારો કહેવાતો હતો ઉત્કલન બિંદુનો ઉન્નય. તો અહીંયા ગ્રાફ ઉપરથી પણ સમજૂતી મળવી જોઈએ અને બીજું સૂત્ર ઉપરથી પણ સમજૂતી મળવી જોઈએ. તો બંને સૂત્રો અને ગ્રાફ નોંધી લેજો. વિદ્યાર્થી મિત્રો, તો આપણે સૂત્ર જોયું ઉત્કલન બિંદુમાં વધારાનું, ડેલ્ટા ટીવી બરાબર કેવી ઇન્ટુ 1000 ગુણ્યા W2 અપોન M2 ગુણ્યા W1. હવે એની અંદર ડેલ્ટા ટીવી કહેશો, ડેલ્ટા ટીવી હતું ઉત્કલન બિંદુમાં થતો વધારો. ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે ખાસ યાદ રાખવાનું કે જે 2 ડિગ્રીનો વધારો થયો, અહીંયા 100 સેલ્સિયસ હતું, 102 થયું, તો ડેલ્ટા દેવીનું મૂલ્ય કહેવાશે 2 ડિગ્રી. તો એ ઉત્કલન બિંદુના વધારાની કિંમત અહીંયા મૂકવાની. અહીંયા ઉતારવામાં ટીબીની કે ટીબી 0ની એ કિંમતો મુકાઈ ના જાય. એક્ઝામ્પલ ગણતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા, કેબીને કીધું મોલર ઉન્નયન અચળાંક. હવે આ જે મોલર ઉન્નયન અચળાંક હશે, અહીંયા આપણે વાત કરી, અહીંયા જે આપણે મોલ માટે કીધું ડેલ્ટા ટીવી, જે ઉત્કલન બિંદુનો જે વધારો હતો એ મોલારિટીના સમપ્રમાણમાં હતો. એટલે આપણે અહીંયા કહેવું તો મોલારિટી બરાબર કેટલા હતા, 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા. એટલે 1 કિલોગ્રામમાં તમે જેટલા મોલ, 1 કિલોગ્રામમાં તમે 1 મોલ ઓગાળો તો 1 મોલ કહેવાય, 2 મોલ ઓગાળે તો 2 મોલ, એની સંખ્યાને આપણે મોલારિટી કીધી હતી. પણ આ મોલર ઉન્નયન અચળાંક શું હતો, મોલર ઉન્નયન અચળાંકમાં તમે જે 1 કિલોગ્રામ દ્રાવક લીધું, 1 કિલોગ્રામ દ્રાવકમાં જો એના ગ્રામ આણ્વીય દળ જેટલો જથ્થો અગાળવામાં આવે અને એ વખતે જે ઉત્કલન બિંદુમાં થતો વધારો હશે એને કહેવાતો તો એનો મોલર ઉન્નયન અચળાંક. હજી વસ્તુ ક્લિયર સમજો કે 1 કિલોગ્રામ આપણે દ્રાવક લીધેલું હોય, હવે આ 1 કિલોગ્રામ દ્રાવકની અંદર આપણે એના અણુભાર જેટલો દ્રાવ્યનો જથ્થો, અબાષ્પશીલ દ્રાવ્યનો જથ્થો ઓગાળશો. એટલે 60 ગ્રામ દાખલા તરીકે યુરિયા ઓગાળવામાં આવે, 60 ગ્રામ યુરિયા ઓગાળ્યું મતલબ કે યુરિયાનું આણ્વીય દળ કેટલું હતું 60, 180 ગ્રામ એની અંદર ગ્લુકોઝ ઓગાળવામાં આવે, 360 ગ્રામ એની અંદર ખાંડ ઓગાળવામાં આવે, તો આ બધા જે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય હતા એના બધાના આણ્વીય દળ આટલા હતા. 60 ગ્રામ યુરિયાનું હતું, 180 ગ્રામ ગ્લુકોઝનું હતું, 360 ગ્રામ ખાંડનું હતું, તો એના ગ્રામ આણ્વીય દળ જેટલો મતલબ કે એનો અણુભાર જેટલો હશે એટલો જથ્થો એની અંદર ઓગાળવામાં આવે. ત્યારે જે ઉત્કલન બિંદુમાં થતો વધારો હશે એ કોઈ પણ તમે આ પદાર્થ લીધો હશે ઉત્કલન બિંદુમાં થતો વધારો સરખો મળશે અને એ તમારે કહેવાશે એનો મોલર ઉન્નયન અચળાંક, મતલબ કે એટલો જથ્થો તમે ઓગાળ્યો હશે. તો એની અંદર ખાસ ધ્યાનમાં રહેજો, તમે 60 ગ્રામ યુરિયા ઓગાળો છો, 180 ગ્રામ ગ્લુકોઝ લો કે 360 ગ્રામ ખાંડ લો, તો બધામાં જો ઉત્કલન બિંદુમાં જે વધારો હતો સરખો મળતો હતો તો આનો મતલબ થતો હતો કે ઉત્કલન બિંદુમાં થતો વધારો જે હશે એ દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર ના રાખતા તેની સંખ્યા ઉપર આધાર રાખતો હતો. તમે બધાના આણ્વીય દળ જેટલો ફિક્સ જથ્થો લીધો તો ઉત્કલન બિંદુમાં થતો વધારો પણ સરખો મળતો હતો. હજી આ વસ્તુ એક એક્ઝામ્પલથી સમજી લઈએ કે આપણું સ્વર્ટ સૂત્ર કહેવો તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ સ્મોલ એમ થાય. અને આપણે 1 કિલોગ્રામ દ્રાવકમાં વસ્તુ લેતા હોય તો આપણે દાખલા તરીકે 60 ગ્રામ યુરિયા માટેના ઉત્કલન બિંદુના વધારાની વાત કરતા હોય તો ડેલ્ટા ટીબી બરાબર, હવે જે ઉત્કલન બિંદુમાં વધારો હશે તમે અહીંયા ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ 1 કિલોગ્રામ લઈએ તો 1000 લખવાની જરૂર રહેતી નથી. તો દ્રાવ્યનું વજન જે હશે, અહીંયા યુરિયાનું 60 લીધું હોય, યુરિયાનો અણુભારથી 60, 1 કિલોગ્રામ દ્રાવક, તો અહીંયા 60 60 કેન્સલ થાય તો ડેલ્ટા ટીબી બરાબર શું મળવાનું તમને, કેબી મળવાનું.
સંખ્યા ઉપર આધાર રાખતો હતો, કયો દ્રાવ્ય લીધો એના ઉપર આધાર રાખતો નથી. ખાંડ માટે બી એટલો જ વધારો હશે, ગ્લુકોઝ માટે પણ એટલો મળતો હતો. એટલે ખાસ એ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ, એટલે અહીંયા કેબી જે હતો એ હતો મોલર ઉન્નયન અચળાંક. બીજું ડબલ્યુ ટુ જે કીધું, અહીંયા જે ડબલ્યુ ટુ કહીએ છીએ, ડબલ્યુ ટુ હતું દ્રાવ્યનું વજન. દ્રાવ્યનું વજન પાછું શેમાં લીધેલું, ગ્રામમાં. જે વસ્તુ યુરિયા ઓગાળ્યો હતો એનું વજન, ખાંડ ઓગાળ્યું હતું એનું વજન. ડબલ્યુ વન જે છેદમાં લખીએ છીએ, છેદમાં લખીએ છીએ ડબલ્યુ વન, એ કહેવાશે દ્રાવકનું વજન ગ્રામમાં. અહીંયા દ્રાવકનું વજન જો કિલોગ્રામમાં લીધેલું હોય તો સૂત્રમાં અહીંયા હજાર લખતા નથી આપણે, એ તો આપણે અગાઉ મોલારિટી મોલારિટીમાં ચર્ચા કરી લઈએ. અને એમ ટુ આવશે, એમ ટુ આવતું હતું દ્રાવ્યનું આણ્વીય દળ. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ. હવે એક બીજી વસ્તુ બાકી રહી જાય છે થિયરીમાં, મોલર ઉન્નયન અચળાંકનો એકમ. ખાસ કોઈ વાર એક્ઝામની અંદર આ એકમને લગતા પ્રશ્નો પૂછાય છે, કેબી નો એકમ જણાવો. હવે કેબી નો એકમ તમારે કેવો હોય તો આ સૂત્રમાં આપણે કેબી ને કરતા બનાવીએ. તો કેબી ને કરતા બનાવશો, સૂત્ર ને કરતા કેબી બનશે, તો ડેલ્ટા ટીબી ઇન્ટુ એમ ટુ ઇન્ટુ ડબલ્યુ વન અને હજાર અપોન ડબલ્યુ ટુ છેદમાં આવશે. ટૂંકમાં કેબી કરતા બનાય એટલે આ બંને ગુણાકારમાં હજાર અપોન ડબલ્યુ ટુ. હવે આટલે ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ, કેબી તો અચળાંક હતો પણ એનો એકમ શોધવાનો. ડેલ્ટા ટીબી નો એકમ થશે કેલ્વિન, એમ એટલે અણુભાર હતો. હવે એમ એટલે અણુભાર હતો, એટલે અણુભાર એટલે આપણે એમાં શું લેતા હોઈશું, ગ્રામ પ્રતિમોલ લેતા હશું. એટલે ગ્રામ પ્રતિમોલ, અને ડબલ્યુ વન એ ગ્રામમાં વજન, ડબલ્યુ ટુ એ ગ્રામમાં વજન. એટલે આ ગ્રામમાં વજન, અહીંયા પણ ગ્રામમાં વજન, એટલે ગ્રામ ગ્રામ કેન્સલ થશે. કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, ગ્રામમાં લીધું તો ગ્રામ ઇન્વર્સ, એટલે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. કેમ કે વજન આણ્વીય દળનો જે એકમ હશે એ આપણે લખવાનું રહેશે. એટલે ખાસ ધ્યાનમાં રાખવા જેવી થિયરી. હવે અગાઉના લેક્ચર જે હવે આવશે એની અંદર આ જે થિયરી હશે એના રિલેટેડ જે સ્વાધ્યાયના અને એ એક્ઝામ પર હશે તેની આપણે ગણતરી કરીશું. પણ ત્યાં સુધી તમે ખાસ વિડીયોને બરાબર સમજજો. ઉત્કલન બિંદુ કોને કહેવો, ઉત્કલન બિંદુમાં વધારો કોને કહેવો, મોલર ઉન્નયન અચળાંક શું હતો, આલેખની મદદથી મેથેમેટિકલ સ્ટેપની મદદથી આખી થિયરીને ફરીથી સમજવાનો પ્રયત્ન કરજો. અને જેટલી ખાસ બોર્ડ ઉપર નોંધેલી વસ્તુ છે એટલી ચોપડામાં વ્યવસ્થિત નોંધી લેજો. અને થિયરી પણ ત્રણ ગુણની અંદર પૂછી શકાય તેવી. એટલે ખાસ વિડીયો આપણે પોસ્ટ કરી અને લખી દેવું અને ખાસ તૈયાર કરી દેવી બધી વ્યાખ્યાઓ. થેન્ક યુ.